પળેપળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. પવિત્ર રમજાન માસ આવી રહ્યો છે ત્યારે પડધરી પોલીસ દ્વારા સમગ્ર મુસ્લિમ સમાજના વિસ્તારમાં પોલીસ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે મુસ્લિમ બિરાદરો સાથે મીટિંગ પણ કરાઈ હતી. કોરોના વાયરસને કારણે સમગ્ર દેશ લોકડાઉન છે ત્યારે પડધરી પીએસઆઈ કે જાડેજા દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને શનિવારના રોજ પવિત્ર રમજાન માસની શરૂઆત થનાર છે ત્યારે પડધરી, મોવૈયા, સરપદળ, તરઘડી તથા ન્યારા ગામોમાં વસતા મુસ્લિમ સમાજ સુરક્ષિત રહે તે માટે તમામ મુસ્લિમ એરિયામાં પોલીસ માર્ચ કરીને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે પવિત્ર રમજાનને લઈને સાવચેતીના ભાગરૂપે તમામ મુસ્લિમ પરિવાર સુરક્ષિત રહે તે માટે નમાઝ પઢવા એકત્રિત નહીં થવું, સાથે સાથે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું તેમજ બાળકોને ઘરમાં રાખવા તથા પવિત્ર રમજાનમાં રોજા ખોલવા માટે મસ્જિદમાં ભેગા ન થવું, પોતપોતાના ઘરે પરિવાર સાથે રહીને પવિત્ર રમજાન સાથે પરિવાર સુરક્ષિત રહે, લોકડાઉનની પરિસ્થિતિમાં પોલીસને સહયોગ આપવો, આ બાબતમાં પીએસઆઈ કે જાડેજા દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી. આ બાબતે મુસ્લિમ સમાજના આગેવાનો પીએસઆઈ સાહેબને સહયોગ આપવાની તૈયારી બતાવી છે. શનિવારથી રમજાન શરીફના રોજાનો શરૂ થાય છે. તેને અંધુસંધાને જણાવવાનું કે શનિવાર રોજાના ખોલવા માટે અને તરાબી પડવા માટે કોઈએ મસ્જિદમાં જવું નહીં, જેની કાળજી રાખવી અને બાળકોને પોતાના સાથે જ રાખવા ને બહાર નીકળવા દેવા નહીં. એની અનુસંધાને આજે પડધરી પોલીસ સ્ટેશનથી શ્રી જાડેજા સાહેબ પીએસઆઈ આવ્યા હતા અને તેઓએ સંપૂર્ણ માર્ગદર્શન આપેલું છે, જેના અનુસંધાને તમામ મોવૈયા તથા પડધરીના મુસલમાન ભાઈઓએ એનો સાથ સહકાર આપવા માટે તમામને જાણ કરી દીધી છે કે આ રીતે રમજાન મહિનામાં કોઈએ મસ્જિદમાં રોજા ખોલવા કે તરાવી પડવા કે નમાજ પડવા મસ્જિદમાં એકઠા થવું નહીં, એની ખાસ કાળજી તમામ મુસ્લિમ ભાઈઓ રાખશે એવી અમે જાડેજા સાહેબને ખાતરી આપેલ છે. જયંતિ ગોહિલ, જીટીવી ન્યૂઝ, પડધરી.